हाल एक महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। युवराजसिंह समर्थन में देखावो करवामां आव्यो छे। अमदावाद में एनएसयूआई द्वारा जो के विरोध प्रदर्शन करवामां आव्यो छे। दादा साहेब पगला पासे एनएसयूआई द्वारा विरोध प्रदर्शन करवामां आव्यो। युवराजसिंह समर्थन में जो के एनएसयूआई द्वारा विरोध प्रदर्शन करवामां आव्यो छे। युवराजसिंह जाडेजाना समर्थन में एनएसयूआई विरोध प्रदर्शन कर्युं छे। ज्यारे विरोध प्रदर्शन दरमियान 20 थी वधारे कार्यकर्ताओं की पोलिस द्वारा अटकायत करवामां आवी छे। विरोध प्रदर्शन करनारा 20 थी वधु कार्यकर्ताओं की पोलीसे अटकायत करी छे। अमदावाद में एनएसयूआई द्वारा युवराजसिंह जाडेजाना समर्थन में विरोध प्रदर्शन करवामां आव्यु। विरोध प्रदर्शन करी रहेला 20 थी वधारे कार्यकर्ताओं की पोलीस द्वारा अटकायत करवामां आवी छे। जो कि दादा साहेब पगला पासे एनएसयूआई द्वारा विरोध प्रदर्शन करवामां आव्यु हतुं। युवराजसिंह जाडेजाना समर्थन में देखावो करता समय 20 थी वधारे कार्यकर्ताओं की पोलीस द्वारा अटकायत करवामां आवी छे। વધુ વિગત સાથે સંવાદદાતા અનિતા પરમાણ જોડાયા છે। અનિતા, હાલ જે યુવરાજસિંહને લઈને દેખાવો કરવામાં આવી રહ્યો છે, શું છે વધુ વિગત? જી, અત્યારે હાલ જે યુવરાજસિંહ છે એમને જે ધરપકડ કરવાની વાત હતી તેને લઈને એનએસયુઆઈ દ્વારા અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। એનએસયુઆઈ દ્વારા યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। એનએસયુઆઈ જે વિદ્યાર્થીઓ માટે હંમેશા લડત લડે છે, વિદ્યાર્થીઓ માટે કાર્ય કરે છે, વિદ્યાર્થીઓના પ્રશ્નોને આગળ લાવે છે, તેઓએ વિદ્યાર્થી નેતાની ના સમર્થનમાં ઉતર્યા છે અને સરકાર દ્વારા કિન્યાખોરી કરવામાં આવી રહી છે। પૂર્વ મંત્રી જીતુ વાઘાણીને બચાવવા માટે થઈને આ યુવરાજસિંહની અટકાયત કરવામાં આવી તેવા બધા આક્ષેપો અત્યારે હાલ લગાવવામાં આવી રહ્યા છે। એનએસયુઆઈ દ્વારા આજે દાદા સાહેબ ફાળકે દાદા સાહેબ ના પગલા ચાર રસ્તા જે છે તે ખાતે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને 20 જેટલા કાર્યકર્તાઓ હતા। તેઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું, ત્યારબાદ પોલીસે તેમની અટકાયત કરી અને અત્યારે હાલ પોલીસ તેમની સાથે તેમને લઈ ગઈ છે। તો અત્યારે હાલ જે યુવરાજસિંહ જાડેજાનું અત્યારે જે મુશ્કેલીઓ વધી છે તેને લઈને અત્યારે એનએસયુઆઈ વિરોધમાં ઉતર્યું છે અને યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં અત્યારે હાલ એનએસયુઆઈ આવ્યું છે। જે અત્યારે હાલ યુવરાજસિંહની ધરપકડ નો જે મામલો છે તેના વિરોધમાં એનએસયુઆઈ અત્યારે હાલ તેના સમર્થનમાં છે અને આને લઈને આજે ખૂબ જ મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને વધારે વિદ્યાર્થીઓ આમાં જોડાયા હતા અને યુવરાજસિંહ જાડેજા ઉપર જેટલા પણ આક્ષેપો લગાવવામાં આવ્યા છે તેના વિરોધમાં અત્યારે હાલ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અત્યારે જે ડમી કાંડ જે થયો હતો તેના વિરોધમાં આ જે બધી પ્રક્રિયા છે સામે આવી છે। તો અત્યારે હાલ જે એનએસયુઆઈના જેટલા 20 જેટલા કાર્યકર્તાઓ છે તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને પોલીસે તેમને અત્યારે હાલ પકડી લીધા છે અને આજે સમગ્ર મામલો છે એ મામલો ઘણા સમયથી ચાલતો હતો અને આ વિદ્યાર્થીઓ તેના વિરોધમાં હતા અને આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં 20 જેટલા કાર્યકર્તાઓનું પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। જી અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। અમદાવાદમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જોકે યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં દેખાવો કરવામાં આવ્યો છે। દેખાવો કરતા સમયે એનએસયુઆઈના 20 થી વધારે કાર્યકર્તાઓની પોલીસ દ્વારા જોઠી અટકાયત કરવામાં આવી છે। દાદા સાહેબ પગલા પાસે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભાવનગરમાં તોડકાંડમાં યુવરાજસિંહની ધરપકડનો મામલો લઈને હાલ વધુ વિગત સામે આવી છે। જો કે નીલમબાગ પોલીસ મથકમાં યુવરાજસિંહને રખાયો હોવાનું હાલ સામે આવ્યું છે। જો કે યુવરાજસિંહને એસપી ઓફિસ ખાતે પણ લવાયો છે। ભાવનગર તોડકાંડમાં યુવરાજસિંહ ધરપકડ મામલે યુવરાજસિંહને હાલ એસપી ઓફિસ ખાતે લઈ આવવામાં આવ્યો છે। જો કે એસપી ઓફિસથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે તોડકાંડમાં યુવરાજસિંહ ધરપકડ મામલામાં નીલમબાગ પોલીસ મથકમાં યુવરાજસિંહને રાખવામાં આવ્યો હતો, જો કે ત્યારબાદ એસપી ઓફિસથી હાલ તેમને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે। જો કે યુવરાજસિંહને એસપી ઓફિસ ખાતે લેવામાં આવ્યો હતો, ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે।